અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને પ્રયાગરાજ સ્થિત બાંધવરી મઠના મહંત નરેન્દ્ર ગિરીનું તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ પ્રયાગરાજના અલ્લાપુરી સ્થિત બાંધવરી ગાદી મઠના એક રૂમમાંથી મળી આવ્યો છે. પ્રયાગરાજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક કેપી સિંહના અનુસાર હાલ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે 4-5 પાનાની એક કથિત સુસાઇડ નોટ મળી આવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજના આઈજી કેપી સિંહે કહ્યું કે નરેન્દ્ર ગિરી પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ ખૂબ જ હૃદયસ્પર્શી છે. તેમણે લખ્યું છે કે તેઓ આશ્રમના કેટલાક સાથીઓથી ખૂબ જ દુઃખી હતા. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે આશ્રમનો એક પણ રૂપિયો તેમણે આમ તેમ નથી કર્યો. નરેન્દ્ર ગિરીએ લખ્યું છે કે હું સન્માન માટે જીવતો હતો અને સન્માન માટે જ આત્મહત્યા કરી રહ્યો છું. છેલ્લા કેટલાક સમયથી તેમના શિષ્ય સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો, જો કે બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કેપી સિંહે જણાવ્યું કે સુસાઇડ નોટમાં તેમણે આનંદ ગિરીનું નામ પણ લખ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં તેમનો તેમના શિષ્ય અને યોગગુરુ આનંદગીરી સાથે થયેલો વિવાદ ઘણો ચર્ચામાં હતો. તેમણે આનંદગીરીને અખાડા પરિષદ અને બાંધવરી મઠમાંથી નિષ્કાશિત કરી દીધા હતા. એ સમયે બંનેએ એકબીજા ઉપર ખૂબ જ ગંભીર આરોપો કર્યા હતા. આનંદગીરીએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્ર મોકલીને અખાડાના વિવાદની જાણકારી આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે શહેરમાં મઠની જમીનો ખાનગી રીતે વેચવામાં આવી રહી છે. તેમણે મઠની મિલકતો અને આવકની તપાસની માંગણી પણ કરી હતી. જો કે આ મામલે દેશભરના સાધુ સંતોએ મહંત નરેન્દ્ર ગિરીને જ સમર્થન આપ્યું હતું. બાદમાં આનંદગીરીએ આ મામલે માફી પણ માંગી હતી, પરંતુ તેમનું નિષ્કાશન પાછું ખેંચવામાં આવ્યું ન હતું. NDTV.com એક અહેવાલ પ્રમાણે પોલીસે આનંદગીરી સામે FIR દાખલ કરી છે. ગઈકાલે સાંજે ઉત્તરાખંડમાં તેમની અટકાયત કરવામાં આવી. તેમની ઉપર મહંતને હેરાન કરવાનો આરોપ છે. નરેન્દ્ર ગિરી નકલી સંતો અને અખાડાઓ સામે અવાજ ઉઠાવતા હતા. પોતાના નિવેદનોને લઈને અનેકવાર ચર્ચામાં રહેલા નરેન્દ્ર ગિરી પ્રયાગરાજના બાંધવરી મઠના મહંત હતા અને સંગમ કિનારે આવેલા પ્રસિદ્ધ મોટા હનુમાન મંદિરના મુખ્ય પૂજારી પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ નરેન્દ્ર ગિરીના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે.